विद्यार्थी मित्रों, धोरण 5 विषय ગુજરાતી. તો કે આપણે અત્યારના લેક્ચરમાં આપણે વ્યાકરણ વિભાગમાં વિરામ ચિહ્નો જોવાના છે. કયા લેક્ચરમાં આપણે જોયું હતું કે વિરામ ચિહ્નોની જરૂર શા માટે હોય છે? તો કે વિરામ ચિહ્નોની જરૂર વાક્યો વાંચતા ફાવે અને વાક્યનો અર્થ સ્પષ્ટ થાય તે માટે विराम चिन्हों की जरूर पड़े छे. એટલે કે આપણે દાખલા તરીકે જોયું હતું કે અમને શિષ્યવૃત્તિ મળવાની છે. પૂર્ણ વિરામ, તો કે પૂર્ણ વિરામ આવે ત્યારે નક્કી હોય છે કે અમને શિષ્યવૃત્તિ મળવાની છે. પરંતુ આ જ વાક્યની અંતમાં જો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે તો એનો અર્થ એવો થાય છે કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે એ મળવાની પણ છે કે બીજા કોઈને પણ મળવાની છે, અથવા તો ઓછી મળવાની છે, અથવા તો વધારે મળવાની છે. એટલે કે વિરામ ચિહ્નો અલગ અલગ મૂકવાથી તેના વાક્યનો જે અર્થ છે તે કેવો થઈ જાય છે, બદલાઈ જાય છે. એવી જ રીતે આપણે ઉદ્ગાર ચિહ્નથી જોઈએ, તો કે ઉદ્ગાર ચિહ્ન મનના ભાવો કયા કયા? તો કે આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય. જેમ કે, એટલે કે ઉદ્ગાર ચિહ્નથી આપણા મનના ભાવો વ્યક્ત કરી શકાય છે. કેવી રીતે? તો કે આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય છે. જેમ કે કેવું સુંદર દ્રશ્ય. તો અહીંયા કેવું સુંદર દ્રશ્ય એના માટે આપણે કયો ભાવ વ્યક્ત થાય છે? તો કે આશ્ચર્યનો. બીજું વાક્ય છે જા જા તમે મળે લુચ્ચા ઠગારા. તો કે અહીંયા છે કે જા જા તને સાનું ઈનામ મળે લુચ્ચા ઠગારા. ઉદ્ગાર ચિહ્ન કેમ? તો કે આ વાક્યમાં આપણે બોલીએ છીએ કે એમ કહીએ કે જા જા તને શેનું ઈનામ મળે લુચ્ચા ઠગારા. એટલે આપણે એ વ્યક્તિનું શું કરીએ છીએ? અપમાનિત કરીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ. તો કે અહીંયા આવશે તિરસ્કાર. ચોથું છે રાજન, ધિક્કાર છે તને. ઉદ્ગાર ચિહ્ન. તો કે રાજન ધિક્કાર છે તને. આપણે રાજન ઉપર ગુસ્સો કરીને કહીએ છીએ કે રાજન તને ધિક્કાર છે. તો અહીંયા કયો ભાવ વ્યક્ત થાય? તો કે ગુસ્સા. એટલે કે અહીંયા ઉદ્ગાર ચિહ્નથી આપણા મનનો ભાવ વ્યક્ત થાય છે. કયા કયા? તો કે આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય છે. કેમ? તો કે કેવો સુંદર દ્રશ્ય છે, આમાં આપણને આશ્ચર્ય નવાઈ લાગે છે.
જાજા તને સાનું ઇનામ મળે લુચ્ચા ઠગારા। અહીંયા આપણે બીજી વ્યક્તિને કહીએ છીએ કે જાજા તને સેનું ઇનામ મળે લુચ્ચો ઠગારો, તેની માટે આપણે એનું અપમાન કરીએ છીએ એટલે કે તિરસ્કાર કરીએ છીએ। રાજન ધિક્કાર છે તને, એટલે આપણે રાજનને ગુસ્સેથી કહીએ છીએ કે રાજન ધિક્કાર છે તને, એટલે આપણે કયો ભાવ વ્યક્ત કરીએ છીએ તો કે ગુસ્સો। તો કે ધોરણ 5 માં તમારે ચાર વિરામ ચિહ્નો જોવાના છે, કેટલા? ચાર। કયા કયા? તો કે પાંચમા ધોરણમાં તમારે ચાર વિરામ ચિહ્નોના ઉપયોગ વિશે જાણવાનું છે। એટલે કે વિરામ ચિહ્નના તો ઘણા પ્રકારો છે, પરંતુ આપણે પાંચમામાં છીએ એટલે કે આપણે પાંચમામાં ચાર જ વિરામ ચિહ્નોની જાણકારી મેળવવાની છે। કયા કયા? એટલે કે વિરામ ચિહ્નો પહેલું છે પૂર્ણ વિરામ, જેની જે નિશાની છે વાક્યના અંતે નાનું ટપકું। બીજું છે અલ્પવિરામ, જેની નિશાની છે કે વાક્ય શબ્દોની વચ્ચે નીચે નાનો સાંકળે સા। ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન, જેનું નિશાની છે નિટોળ નીચે ટપકું। અને ચોથું છે પ્રશ્ન ચિહ્ન, જેની નિશાની છે એકડે એક। તો આપણે કેટલા શીખવાના છીએ? તો કે આપણે ચાર વિરામ ચિહ્નો શીખવાના છીએ। પહેલો છે પૂર્ણ વિરામ, બીજો છે અલ્પ વિરામ, ત્રીજો છે ઉદ્ગાર ચિહ્ન, ચોથો છે પ્રશ્ન ચિહ્ન। આ બધાની નિશાની તમારે યાદ રાખવાની છે। અને હવે આપણે જોઈએ પૂર્ણ વિરામ વિશે કે પૂર્ણ વિરામ ક્યારે વાપરવામાં આવે છે। એમાં પહેલું છે પૂર્ણ વિરામ, પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ। તો કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। તો કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય
उदाहरण तरीके पहलू छे एनी आँख मां जळ झळिया आव्या। बीजू छे सौने गळे ठूमो भरायो। त्रीजू छे नानो छोकरो ऊभो थयो। એટલે કે જ્યારે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે। ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો કે એની આંખમાં જળ ઝળિયા આવ્યા, એટલે કે એની આઈ હકીકત છે કે એની આંખમાં જળ ઝળિયા એટલે કે આંસુ આવી ગયા, એ હકીકત આપણને દર્શાવે છે, એટલે માટે અહીંયા આવશે પૂર્ણ વિરામ। બીજું છે સૌને ગળે ઠુમો ભરાયો, એટલે કે સૌ બોલતા બંધ થઈ ગયા, એટલે કે કેવા કહેવત છે કે એના મોઢામાં ઠુમો ભરાયો, એટલે અહીંયા કહેવાય છે કે સૌને ગળે ઠુમો ભરાયો એટલે કે બધા બોલતા બંધ થઈ ગયા। નાનો છોકરો ઉભો થયો, એટલે કે નાનો છોકરો ટોળો હતો એમાંથી નાનો છોકરો ઉભો થયો, એ હકીકત છે, એટલા માટે અહીંયા પૂર્ણ વિરામ આવશે કે નાનો છે એમાં નાના મોટા બધા હતા, પરંતુ આ હકીકત છે કે એ ટોળામાંથી જે નાનો હતો એ છોકરો જ ઉભો થયો। ફરીથી જોઈ લઈએ કે ધોરણ પાંચમાં આપણે ચાર વિરામ ચિહ્નો શીખવાના છીએ, કયા કયા કે પ્રશ્ન પૂર્ણ વિરામ, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન। એમાં આપણે પહેલા પ્રશ્ન ચિહ્ન જોયું કે પૂર્ણ વિરામ જોયું તો કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। એમાં આપણે ઉદાહરણો જોયા કે એની આંખમાં જળ ઝળિયા આવ્યા, એટલે કે એની હકીકત છે કે એની આંખમાં આંસુ આવ્યા, એ સત્ય છે। બીજું જોયું કે સૌને ગળે ઠુમો ભરાયો, એટલે કે એ માહિતી આપણને આપે છે બધા બોલતા બંધ થઈ ગયા, આપણને માહિતી આપે છે કે બધા જ બોલતા બંધ થઈ ગયા, કોઈ બોલવાની હિંમત કરતું નથી, એટલા માટે અહીંયા આવશે પૂર્ણ વિરામ। ત્રીજું છે કે નાનો છોકરો ઊભો થયો, એટલે કે જે ટોળું હતું એમાંથી જે સૌથી નાનો છોકરો હતો એ ઊભો થયો, એ કે શું છે હકીકત છે, એટલા માટે અહીંયા આવશે પૂર્ણ વિરામ। વિદ્યાર્થી મિત્રો, આ જેટલું મેં બોર્ડ ઉપર તમને લખાવેલું છે એ બધું તમારે વિડિયામાંથી જોઈ ગુજરાતીની પાકી બુકમાં લખવાના છે। અને હવે જોઈએ અલ્પવિરામ, તો પહેલા આપણે એની થોડી સમજૂતી લઈએ કે અલ્પવિરામ એટલે શું। તો કે અલ્પવિરામ જેની નિશાની આપણે અહીંયા બનાવેલી છે, તો કે અલ્પવિરામ એટલે જે જુદી જે વસ્તુઓ છે એ ભેગી છે અથવા તો નામ છે એ ભેગા છે, એ નામ કે વસ્તુને એકથી વધારે વસ્તુ હોય એને જુદા પાડવી પર જા પાડવાના હોય ત્યારે અલ્પવિરામ મૂકવામાં આવે છે। એટલે કે દાખલા તરીકે તમારી પરીક્ષા હોય છે અને પરીક્ષામાં તમારે બધી વસ્તુ ડ્રોઈંગનું જે પેપર હોય છે એમાં તમારે રબર, પેન્સિલ, સ્કેલ, કલર વગેરે, વોટર કલર, સ્કેચ પેન, બધું બ્લેક સ્કેચ પેન વગેરે લાવવાનું છે। તો તમે શું કરશો, તો કે દરેક વસ્તુને જુદી જુદી પાડવા માટે આપણે શું કરીએ કે અલ્પવિરામની નિશાની મૂકીએ છીએ, કે દાખલા તરીકે પેન્સિલ અલ્પવિરામ, રબર અલ્પવિરામ, કલર પછી અલ્પવિરામ, સ્કેલ,
જો એ બધું ભેગું બોલવામાં આવે તો આપણે શું કરીએ? રબર પેન્સિલ સ્કેચ પેન સ્કેલ વગેરે, એટલે કે બધી વસ્તુ જે છે એને જુદું પાડવામાં આવે. દાખલા તરીકે રાજુ, ભાનુ અને રામુ ત્રણ એવું મેળામાં ગયા. તો કે રાજુ ભાનુ અને રામુ ત્રણેય નામ છે એને જુદા પાડવા માટે આપણે વચ્ચે જે છે એને અલ્પવિરામ મૂકવામાં આવે છે. એટલા માટે નામ છે એ કેવા વંચાય? જુદા જુદા. અને જે છેલ્લો શબ્દ હોય એની વચ્ચે જે અને શબ્દ મૂકવામાં આવે છે એટલા માટે ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં આપણે એના વિશે જાણકારી અને લખાણ કરીશું. તમારે આ બધું હોમવર્કમાં લખવાનું છે.